કાંઠામાં એક એવું ગામ આવેલું છે જે ગામના દરેક ઘરમાંથી એક સભ્ય સૈનિક તરીકે દેશને સેવા કરી રહ્યા છે. આ મોટા ગામના પરિવારોએ અત્યાર સુધીમાં અસંખ્ય સપૂતો દેશ સેવા માટે અર્પણ કર્યા છે. આ ગામની માટીમાંથી જ દેશ સેવાની સુવાસ આવે છે. જોઈએ મોટા ગામના આ સપૂતોનો અહેવાલ. બનાસકાંઠાના મોટા ગામમાં લગભગ 6000 લોકોની વસ્તી છે. આ ગામે અત્યાર સુધીમાં ભારતની રક્ષા માટે 300 જેટલા આર્મીના જવાનો અને પોલીસ જવાનો આપ્યા છે. આ મોટા ગામની માટીમાં જ દેશભક્તિની એવી સુવાસ ભરેલી છે કે તે દેશને નીત નવા વીર આપી રહ્યું છે. આ ગામના બચ્ચા બચ્ચામાં દેશદાજ કૂટી કૂટીને ભરેલી છે. સામાન્ય રીતે કોઈ પણ ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તે ઉચ્ચ અધિકારી અથવા તો સારી નોકરી તરફ દોટ મૂકતા હોય છે. પરંતુ બનાસકાંઠાના મોટા ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તેના પરિવારજનો એક બાળકને દેશ સેવા માટે મોકલવાની તૈયારીઓ શરૂ કરે છે. નાનપણથી જ મોટા ગામના બાળકો સૈનિક બનીને દેશને સેવા કરવાના સપના સેવતા હોય છે. આ ગામના લોકોમાં આવી અનોખી દેશદાજ કેવી રીતે ઉત્પન્ન થઈ તે અંગે અમારી ટીમે મોટા ગામમાં પહોંચીને માહિતી મેળવી તો જાણવા મળ્યું કે 1976ના વર્ષમાં મોટા ગામના હરિસિંહ પરમાર અને ભૂપતસિંહ રાજપૂત નામના બે યુવાનો ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા અને બસ બાદમાં આ ગામના લોકોમાં દેશદાજ બહાર આવવા માંડી અને એક પછી એક યુવાનો અલગ અલગ લશ્કરમાં જોડાવા માંડ્યા. અમારા ગામના 300થી વધારે ફોજીઓ આર્મીમાં, સીઆરપીએફમાં, બીએસએફમાં વગેરેમાં જોડાયેલા છે અને જ્યારે અમે અમારું ગામ જ એકબીજાને સપોર્ટ કરીને બહુ જ આગળ વધી ગયું છે. મતલબ ફોજની દ્રષ્ટિએ અને આમ જ પ્રયત્નશીલ કરી જ રહ્યું છે અને આર્મીમાં, સીએસએફમાં, બીએસએફમાં હાલ પણ લોકો ભરતી કરે જાય તો એક બે યોજના પાસ થતા જ જાય છે. ત્યારે ભૂપતસિંહ રાજપૂત 1990માં કારગિલ ખાતે સફેદ નાળના ટાઈગર હિલ યુદ્ધમાં પોતાના મિત્રોને સાથે રાખી અને દુશ્મનો ઉપર થ્રી પીપલથી યુદ્ધમાં વિજય થયા હતા, જેમાં સેના દ્વારા ભૂપતસિંહને કારગિલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ ગામના યુવકોમાં આર્મીમાં જોડાવાની દેશદાજ ઉત્પન્ન થઈ ગઈ. ગામના યુવકોની આ દેશદાજથી પ્રભાવિત થયેલા ગામના આર્મીમાં જોડાનારા બંને યુવકોએ પણ નિવૃત્તિ બાદ મોટા ગામમાં આવીને નવી પેઢીમાં દેશદાજ ઉત્પન્ન કરવાની સાથે સાથે આર્મીમાં ભરતી થવા માટે માર્ગદર્શન આપવા ઉપરાંત તેમણે શારીરિક તાલીમ આપવાની શરૂઆત કરી. બસ ત્યારથી મોટા ગામમાંથી એક પછી એક યુવાનો અલગ અલગ લશ્કરમાં જોડાઈને આ નાનકડા ગામનું નામ રોશન કરી રહ્યા છે. હું પોતે આર્મીમાં પાછલા 10 વર્ષથી સર્વિસ બજાવી રહ્યો છું. મારું પોસ્ટિંગ અત્યારે જોધપુર રાજસ્થાનમાં છે અને અમારા આ ગામમાં 300થી વધારે જવાનો આર્મી, સીઆરપીએફ, બીએસએફ, આઈટીબીપીમાં ફરજ બજાવી રહ્યા છે અને આગળ પણ 9 જવાનો જોડાવામાં પ્રયત્નશીલ છે. અત્યારે અમારા ગામમાં એક સરપંચે ગ્રાઉન્ડ આપ્યું છે, ત્યાં સવાર અને સાંજ અમારા ગામના જવાનો મહેનત કરી રહ્યા છે અને અમે પણ રજા ઉપર આવીએ છીએ ત્યારે અમે પણ તેમને કેવી રીતે રનિંગ કરવી, કેવું ફિઝિકલ બનાવવું એ પણ અમે તેમને સમજાવીએ છીએ. મોટા ગામમાં માતા સુરજ દેવીનું વર્ષો જૂનું મંદિર આવેલું છે. આ ગામના જે પણ જવાન દેશની રક્ષા કરવા માટે જવાનો વિચાર કરે છે તે પહેલા આ માતાના મંદિરે દર્શન કરવા માટે આવે છે અને ત્યારબાદ જ સરહદ પર જવા માટે રવાના થાય છે. આ ગામના લોકોને આ દેવી પ્રત્યે એટલી બધી શ્રદ્ધા છે કે આર્મીમાં જતા પહેલા જરૂર આ સુરજ દેવીના દર્શન કરીને જાય છે, જેથી સરહદ પર માતા તેમની રક્ષા કરે. આ ગામમાં શહીદ બહાદુરસિંહ નામની સરકારી શાળા પણ આવેલી છે, જ્યાં ગરીબ લોકો પોતાનું ભણતર પૂરું કરી અને ભારત દેશની સેવા અને રક્ષા કરવા માટે તૈયાર થાય છે. બનાસકાંઠાનું આ મોટા ગામ છે, જે ગામમાં 5000 જેટલી વસ્તી છે, તેમાંથી 300 યુવાનો હાલ દેશની રક્ષા માટે જોડાયેલા છે. તેઓ મિલિટરીમાં હોય, બીએસએફમાં હોય કે પોલીસમાં હોય, પહેલેથી જ અહીંના યુવાનોમાં એક જ તે છે કે તેઓ આગળ વધીને દેશની રક્ષા માટે કંઈક કરી શકે. પોતાના વડદાદાઓ પણ દેશની સેવા માટે જોડાયેલા હતા, ત્યારે આજના યુવાનો પણ હાલ દેશની સેવા કરી રહ્યા છે. અહીંયા બાળકોને એક જ પાઠ ભણાવવામાં આવે છે કે તેઓ ભણીને આગળ દેશની સેવા કરી શકે. પરેશ પટિયાર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.